నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః మంగళం మంగళం కురుకొండారి నమస్మరిస్తాయి పంచాస్తికాయ భగవాన్ కుంకుందాచార్య రచిత పంచాస్తికాయ తథా భగవాన్ అమృతంద్రాచార్య రచిత పంచాస్తికాయ ని టీకా సమయ వ్యాఖ్య એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 68મી ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. કુમકુંદાચાર્ય ભગવાનની 68મી ગાથામાં એમ કહ્યું કે જીવના ભાવથી સંયુક્ત એવું દ્રવ્ય કર્મ કરતા છે, નિશ્ચયથી પોતાનું કરતા અને વ્યવહારથી જીવભાવનું કરતા છે, પરંતુ એ કર્મ ભોગતા નથી. દ્રવ્ય કર્મ છે તે નિશ્ચયથી પોતાનું કરતા છે અને વ્યવહારથી જીવના ભાવનું કરતા છે, પરંતુ તે દ્રવ્ય કર્મ ભોગતા નથી. ભોગતા કોણ છે? ભોગતા તો માત્ર જીવ છે, કેમ કે જીવમાં જ ચૈતન્યપણું છે, એટલે એ કર્મપણનો ભોગતા છે. એટલે અહીંયા આ કર્તૃત્વ અને ભોગતૃત્વની વ્યાખ્યાનો ઉપસંહાર કરવામાં આવ્યો છે. આ ગાથા, એનો અન્વયાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામી આપેલ પ્રવચનના મહદ અંશ કર્યા છે. કેટલાક અંશ બાકી છે તે આજે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એના પાના નંબર 340 ઉપર અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે કોઈ પ્રશ્ન કરે કે કર્મ નિમિત્ત માત્ર છે તો તેનું શું કામ છે? કર્મ નિમિત્ત માત્ર છે અને જીવને કાંઈ કરતું નથી તો પછી તેનું શું કામ છે? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. પોતાની અધૂરી દશામાં સાધક જીવ જ્ઞાન કરે છે કે કર્મ કેટલું રહેલું છે અને કેટલું ટળ્યું છે. સ્વ પર બંનેનું જ્ઞાન કરે છે. એકલા સ્વને કે એકલા પરને જાણવાનો આત્માનો સ્વભાવ નથી. એટલે આ જે કર્મની પ્રકૃતિઓ પડી છે એને પણ એ જાણે છે. કર્મ નિમિત્ત કારણ છે એમ પણ એ જાણે છે, કેમ કે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે અને તે સ્વ પર બંનેને જાણે છે અને એ નિમિત્તને પણ જાણે છે. તો નિમિત્ત છે તો નિમિત્તને નિમિત્ત તરીકે જાણે છે. એટલે તમે એમ કાઢી નાખો કે કર્મનું શું કામ છે, નિમિત્ત માત્ર છે, એટલે એમ થઈ શકતું નથી. પરને જાણે છે ને, તો આ જે નિમિત્ત થયા છે એ કોણ છે? એ બધા અન્ય દ્રવ્ય છે. જીવ ચેતન છે અને એનું કાર્ય જે થઈ રહ્યું છે, એને જે ભાવ થઈ રહ્યા છે અથવા તો એનું કર્તૃત્વ ભોગતૃત્વ જે કંઈ થઈ રહ્યું છે, એમાં કેટલાક બીજા અન્ય દ્રવ્યો નિમિત્ત હોય, કર્મ નિમિત્ત હોય, તો એ પરદ્રવ્ય અને કર્મ એ છે ને. એ હોય તો પછી એને પણ આત્મા જાણે ને, કેમ કે આત્માનો સ્વભાવ તો સ્વ અને પર બંનેને જાણવાનો છે. એટલે સ્વ પર બંનેને જાણવાનું આત્માનું કામ છે, એટલે એ એને જાણે છે. નિમિત્ત એટલે કોઈ બીજું એવું દ્રવ્ય નથી જુદું. નિમિત્ત એટલે નિમિત્તનો અર્થ શું છે? તો એ દ્રવ્ય જ છે, પોતે પોતાનું પરિણમન કરી રહેલું એક બીજું અન્ય દ્રવ્ય છે કે જે કોઈકના પરિણમનમાં એ અનુકૂળ છે. એટલે કંઈ એ દ્રવ્ય નથી એમ તો નથી ને, એટલે કોઈ બીજું અન્ય દ્રવ્ય છે. તો આત્માનો સ્વભાવ
પરને પણ જાણવાનો છે તો જાણે છે. એ નિમિત્ત હોય કે ન હોય, પર દ્રવ્યને પણ આત્મા જાણે છે અને સ્વને પણ જાણે છે. એટલે એમાં જે નિમિત્ત થાય છે એને પણ જાણે છે અને જે નિમિત્ત નથી થતા એને પણ જાણે છે. એટલે નિમિત્તનું શું કામ છે એવી જયારે વાત કરવા જાઓ છો તો એનો અર્થ એ થાય છે કે ભાઈ તું સમજ્યો જ નથી કે આ નિમિત્ત તો બીજું કોઈ દ્રવ્ય છે કે જેની ઉપર આરોપ આપવામાં આવ્યો છે, કેમ કે એ આ દ્રવ્યને આ દ્રવ્યના પરિણામમાં અનુકૂળ છે. એટલે તમે નિમિત્તને કાઢી નાખવા બેસો તો એનો અર્થ એ થયો કે તમે દ્રવ્યને જ કાઢી નાખો છો, બીજા બધા દ્રવ્યને કાઢી નાખો છો, એવો એનો અર્થ થાય. અહીંયા આગળ કહે છે 341માં પાના ઉપર કે ઔર આત્મદ્રવ્ય જો હૈ સો અપને અશુદ્ધ ચેતનાત્મક રાગાદિ ભાવો સે સાતા અસાતા રૂપ કર્મફલ કા ભોગને વાલા હૈ. જીવ દ્રવ્ય પોતાના વિકારી ભાવોને ભોગવે છે પણ અન્ય પદાર્થને ભોગવે છે એમ કહેવું એ તો વ્યવહારનયનું કથન છે. ખરેખર તો જીવ પોતે પોતાના વિકારી ભાવોને ભોગવે છે એ નિશ્ચય છે અને એ પર પદાર્થને ભોગવે છે એ વ્યવહાર છે. અને આવું જીવને જેવું ભોગવવું થાય છે તો એમાં કર્મના ઉદયો એ નિમિત્ત કારણ છે. કર્મને તથા સામગ્રીને આત્મા ભોગવતો નથી, પોતાના વિકારી ભાવોને ભોગવે છે. કર્મને તથા સામગ્રીને ભોગવતો નથી પણ પૂર્વકર્મના નિમિત્તે સંયોગ રૂપે ફળ આવે છે અને જીવ રાગાદિ પરિણામ કરે છે તો કર્મને તથા સામગ્રીને વ્યવહારથી ભોગવે છે એમ કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચય નહીંથી તો જીવ પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા ભોગતા છે. ભાવાર્થમાં અહીંયા ગુરુદેવ કહે છે કે જેવી રીતે જીવ અથવા કર્મ નિશ્ચય વ્યવહાર નયોથી એકબીજાના પરસ્પર કરતા છે તેવી રીતે બંને ભોગતા નથી. નિશ્ચયથી જીવ પોતાના પરિણામનો કરતા છે અને વ્યવહારથી જીવ જડ કર્મનો કરતા છે. એવી જ રીતે નિશ્ચયથી પરમાણુ પોતાના જ્ઞાનાવરણ આદિ પર્યાયનો એટલે એવા કર્મનો કરતા છે અને વ્યવહારથી એ રાગ દ્વેષના કરતા છે, એટલે જીવના રાગ દ્વેષના ભાવ છે એના કરતા છે. એટલે કર્મ છે તે નિશ્ચયથી પોતાનું કરતા છે અને વ્યવહારથી જીવના રાગ દ્વેષનું કરતા છે, અને જીવ છે તે નિશ્ચયથી પોતાના રાગ દ્વેષનું કરતા છે અને વ્યવહારથી એ જડ કર્મનો કરતા છે, દ્રવ્ય કર્મનો કરતા છે. એટલે આ રીતે નિશ્ચયથી અને વ્યવહારથી લઈએ છીએ તો એમાં જીવને અને કર્મને પરસ્પર કરતા પણ વ્યવહારથી છે, પરંતુ એવું ભોગતા પણ નથી. કેમ કે ભોગવા વાળો તો માત્ર જીવ જ છે, જીવ જ ભોગવી શકે છે. શું કહે છે ગુરુદેવ કે આમ કર્તામાં જીવ અને કર્મ બંનેમાં અરસપરસ નિશ્ચય અને વ્યવહાર લાગુ પડે છે, પણ તેવી રીતે કંઈ ભોગતામાં પણ બંનેને અરસપરસ લાગુ પડતા નથી. ભોગતા પણ એટલે હરખ શોકના પરિણામનું વેદન, અને એ વેદન માત્ર જીવ દ્રવ્યમાં છે. જીવ એને વેદે છે કેમ કે એવું વેદવા માટે તો એ ચેતન હોવો જરૂરી છે, એનું જ્ઞાન કરી શકે એવી એનામાં ચેતના હોય તો ભોગવે ને. કર્મ તો જડ છે, એનામાં ક્યાં ચેતના છે એટલે ભોગવે. જીવ છે એવા હરખ શોકના પરિણામનું વેદન ભોગવે છે કેમ કે એ પોતે ચૈતન્ય સ્વરૂપ છે, પુદ્ગળ દ્રવ્ય અચેતન છે. તેનામાં સુખ દુઃખના વેદનનો કે શુદ્ધતાના વેદનનો ગુણ નથી.
તેથી ભૂતગળ દ્રવ્ય નિશ્ચયથી કે વ્યવહારથી કોઈ રીતે ભોગતા થતું નથી. ભૂતગળ દ્રવ્ય આ કર્મ એ નિશ્ચયથી કે વ્યવહારથી ભોગતા નથી. તો હવે આ બધી વાતને ગુરુદેવ એક સાથે અહીંયા સંકલિત કરી અને કહે છે કે પહેલી વાત એ છે કે જીવ પોતાના રાગ આદિ ભાવોનો કરતા છે તે નિશ્ચય છે. બીજું, જીવને જળ કર્મનો કરતા કહેવો, દ્રવ્ય કર્મનો કરતા કહેવો તે વ્યવહાર છે. ત્રીજું, જળ પૂતગળ જ્ઞાનાવરણ આદિ કર્મનો કરતા તે નિશ્ચય છે. જળ પૂતગળ છે એવી આ કર્મના બંધન થાય છે તો એ કર્મના કરતા એ પૂતગળ પોતે જ છે તે નિશ્ચય છે. ચોથું, કર્મને જીવના રાગાદી ભાવ એટલે વિકાર આદિનો કરતા કહેવો તે વ્યવહાર છે. હવે ભોક્તાપણા વિશે કહે છે. પાંચમું, જીવ પોતાના હરખ શોકના પરિણામને ભોગવે તે નિશ્ચય છે. જીવ પોતાના હરખ શોકના પરિણામને ભોગવે તે નિશ્ચય છે. અને છઠ્ઠું, જીવ કર્મને તથા સામગ્રીને પદાર્થોને ભોગવે એમ કહેવું તે વ્યવહાર છે. આ છ વાત છે. ભોક્તાપણા સંબંધી બે જ વાત છે, કેમ કે કર્મ છે તે ભોક્તાપણા રહિત છે, એ કાંઈ ભોગવતું નથી. જ્યારે કર્તાપણામાં ચાર વાત આવી, કેમ કે જીવનું કર્તાપણું બે પ્રકારે બતાવ્યું. એક તો પોતાનું કર્તાપણું જીવનું છે એટલે પોતાના રાગાદિ ભાવનું કર્તાપણું જે નિશ્ચયથી છે તે, અને બીજું કર્તાપણું જળ કર્મોનું દ્રવ્ય કર્મનું જે વ્યવહારથી છે. એટલે એમ બે કર્તાપણા જીવને વિશે બતાવ્યા અને એવી જ રીતે બે કર્તાપણા આ જળ પૂતગળ પરમાણુના સ્કંધ એવા કારણ વલગણા એને વિશે બતાવે. એટલે જળ પૂતગળ અથવા તો એ કર્મ એના બે કર્તાપણા એ રીતે બતાવ્યા કે પોતે પોતાના આ જ્ઞાનાવરણ આદિ કર્મના કરતા છે એ નિશ્ચયથી, અને જીવના વિકારી ભાવ રાગ દ્વેષના ભાવ એના એ કર્મ કરતા છે તે વ્યવહારથી. એટલે આ રીતે કર્તાપણામાં ચાર બોલ થયા પણ ભોક્તાપણામાં બે જ બોલ થયા, કેમ કે ભોક્તાપણું જીવને જ છે, કર્મને ભોક્તાપણું નથી. એટલે એમ કહ્યું કે જીવ પોતાના હરખ શોકના પરિણામને ભોગવે તે નિશ્ચય છે, અને જીવ કર્મને તથા આ પર પદાર્થોને સામગ્રીને લાડવાને ગુલાબજાંબુને ભોગવે એમ કહેવું તે વ્યવહાર છે. જીવ એ પર પદાર્થોને ખરેખર ભોગવતો નથી, ભોગવી શકતો નથી. કોમ્પ્યુટરને કારને મકાનને એ બધાને ભોગવે એમ કહેવું એ વ્યવહાર છે. જ્યારે જીવ પોતાના હરખ શોકના પરિણામને ભોગવે એ નિશ્ચય છે. એટલે આવું ભોગતાપણું જીવને વિશે છે. પણ કર્મ, કર્મ અચેતન છે, જળ છે, એનામાં ચેતના નથી એટલે એ તો કાંઈ ભોગવતું નથી. કર્મ અચેતન છે તેથી તે પોતાની પર્યાયમાં હરખ શોક આદિને ભોગવતું નથી. તેથી કર્મ આત્માને ભોગવે તેવો વ્યવહાર લાગુ પડતો નથી. પોતાને પણ ભોગવતું નથી અને બીજાને પણ ભોગવતું નથી. જે પોતે જળ હોય, જે પોતે અચેતન હોય એ ભોગવે ક્યાંથી? આગળ કહે છે કે જીવ પોતાના અજ્ઞાનના કારણે વિકારનો ભોગતા થાય છે, અને વ્યવહારે કર્મનો તથા પદાર્થનો ભોગતા થાય છે. આ અજ્ઞાનના કારણે છે. ખરેખર તો જીવ જ્ઞાની ધર્માત્મા તો પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, એ શુદ્ધ નિશ્ચય નહીંથી એમ જ છે. પણ જીવ પોતાના અજ્ઞાનના કારણે વિકારનો ભોગતા થાય છે, અને એને નિશ્ચય કયો અને વ્યવહારે એ કર્મનો તથા પર પદાર્થનો ભોગતા થાય છે. પણ
કર્મ તો કોઈ રીતે ભોગતા થતું નથી. કર્મ કે જળ પદાર્થને સુખ દુઃખનું વેદન નથી, તેમજ તે સુખ દુઃખ પોતે તો વેદી શકતા નથી, પણ બીજાને સુખ દુઃખ કરાવતા પણ નથી. ખરેખર તો એમ છે, જળ પદાર્થને સુખ દુઃખનું વેદન નથી, તેમજ તે સુખ દુઃખ કરાવતા નથી. માટે કર્મ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને સુખ દુઃખના પરિણામ પોતે સ્વતંત્ર કરે છે એમ નક્કી કરી જીવ પોતે સુખ દુઃખના પરિણામ કરે છે. અજ્ઞાન ભાવે થઈ અને પોતે સુખ દુઃખના પરિણામ કરે છે ને એને ભોગવે છે એમ નક્કી કરી, અને એ વિકાર ક્ષણિક છે તો પર તરફથી અને જે પદાર્થ નું ભોગવવાનો એને ભાવ છે એ પર પદાર્થ તરફથી દ્રષ્ટિને ખસેડીને એ આત્મા તરફ વળે તો ધર્મ થાય. એટલે ગુરુદેવ કહે છે કે માટે કર્મ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને સુખ દુઃખના પરિણામ પોતે સ્વતંત્ર કરે છે એમ નક્કી કરી તે વિકાર ક્ષણિક છે, આત્મા તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે, એવી દ્રષ્ટિ કરવી તે ધર્મ છે. તો અહીંયા 68મી ગાથાની વાત તો પૂરી થઈ. હવે જે આગળ વાત આવવાની છે 69મી ગાથામાં, એના વિશે અહીંયા ગુરુદેવ કહે છે કે જીવ કરતા ભોગતા છે તે વાત પૂરી થઈ. હવે કર્મ સંયુક્ત જીવની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન કરે છે. આત્માને પ્રભુ કહ્યો ને 27મી ગાથાની અંદર, આત્માને પ્રભુ કહ્યો તો તે પ્રભુની વ્યાખ્યા હવે પછીની ગાથામાં શરૂ કરે છે. 27મી ગાથા ને ફરીથી જરાક જોઈએ તો આપણને ખ્યાલમાં આવશે. 27મી ગાથાથી આ અધિકાર શરૂ થયો જીવાસ્તિકાય. તો એ જીવાસ્તિકાયની પહેલી ગાથા એમ કહેવાય, ત્યાંથી એ વાત શરૂ થઈ. તો 27મી ગાથાની અંદર એમ કહેવામાં આવ્યું કે જીવ ચેતૈતા છે, પ્રભુ છે. જીવ આત્મા ચેતૈતા છે, ઉપયોગ લક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોગતા છે, દેહ પ્રમાણ છે, અમૂર્ત છે અને કર્મ સંયુક્ત છે. આ બધી વાત ત્યાં 27મી ગાથામાં કરવામાં આવી અને પછી એક પછી એક વાત આ જીવાસ્તિકાય અધિકારમાં લેવામાં આવી. તો હવે આ જીવ આત્મા પ્રભુ છે એ વાત લેવી છે. સંસાર સ્થિત જીવ ને કર્મ સહિત છે એટલે પહેલા તો એ કર્મ સંયુક્ત એના પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન કરે છે અને ત્યાર પછીથી આગળ 70મી ગાથામાં કર્મ રહિતનું વ્યાખ્યાન કરશે. એટલે ગુરુદેવે અહીંયા આપણને એ વાત કરી છે, કહે છે કે જીવ કરતા ભોગતા છે તે વાત અહીં પૂરી થઈ. હવે કર્મ સંયુક્ત જીવની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન કરે છે. ગાથા 27માં જીવને પ્રભુ કહ્યો છે એ પ્રભુની વ્યાખ્યા હવે આ ગાથાથી શરૂ કરે છે. એટલે થોડીક વાત અહીંયા ગુરુદેવે કરી છે કે ત્રણ પ્રકારના પ્રભુ છે. એક તો જડેશ્વર એટલે જળ પણ પ્રભુ છે. જળ પોતામાં શક્તિવાન છે એવું એનું પ્રભુત્વ છે. પોતે પણ અનંત ગુણનો પિંડ છે, જળ છે પણ, તો એવી પોતામાં શક્તિ છે એટલે પોતે શક્તિવાન છે. આ લાકડાની સડવાની પર્યાય થાય તે વખતે આત્મા પોતાની પ્રભુતા ઘણી ફોરવે તો પણ તે જળની સડવારૂપી પ્રભુતાને ફેરવી શકે નહીં. એટલે કે લાકડામાં જે ફેરફાર થતા હોય એને એ અટકાવી શકે નહીં. એવી રીતે કોઈ પણ જળ પદાર્થ લઈએ તો એના ફેરફારને ખરેખર આત્મા અટકાવી શકતો નથી, બદલાવી શકતો નથી, ફેરવી શકતો નથી. કેમ કે એ જે કંઈ થાય છે તે જળના પોતાના કારણે થાય છે, જળમાં જે શક્તિ પડી છે એને કારણે થાય છે. એટલે એમ એ જળ છે તે પણ પ્રભુ છે, એ પણ પ્રભુત્વ શક્તિથી સહિત છે.
તો કે છે કે આ લાકડું આત્માની પ્રભુતાથી ઊંચું થતું હોય તો આત્માના કારણે આકાશ પણ ઊંચું થવું જોઈએ. એક ઉદાહરણ આપીને ગુરુદેવે સમજાવ્યું છે કે જો આત્મા લાકડામાં ફેરફાર કરી શકે, એની પ્રભુતામાં ફેરફાર કરી શકે, અને એ આત્માની પ્રભુતાથી લાકડું જો ઊંચું થતું હોય તો પછી આત્માની પ્રભુતાથી આકાશ પણ ઊંચું થવું જોઈએ. લાકડાની પ્રભુતાથી ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાળ એમાં પણ કંઈક ફેરફાર થવો જોઈએ, પણ એમ તો બનતું નથી. એટલે બીજા દ્રવ્યમાં કાંઈ આત્મા કરી શકતો નથી, એટલે કોઈ દ્રવ્ય કોઈમાં કાંઈ કરતું નથી, કેમ કે એમાં દરેક દ્રવ્યમાં એવી પ્રભુતા પડી છે, એવું પ્રભુત્વ પડ્યું છે. એ પ્રભુત્વ એ શક્તિરૂપ છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ અનાદિથી જ્યાં પડ્યા પાથર્યા છે ત્યાં પોતાની પ્રભુતાથી છે, અને પૂદગળ પણ પોતે પ્રભુ છે, એનામાં પણ પ્રભુત્વ ગુણ છે, એટલે એ પણ શક્તિવાન છે. એટલે એ પોતે પોતાની પ્રભુતાથી પોતાનું અસ્તિત્વ ટકાવી અને પોતાના પરિણમન કરે છે, એવો પ્રભુત્વ ગુણ છે. તો કે છે કે આમ જળના દ્રવ્ય ગુણ પર્યાય બધા પ્રભુ છે, એવો એ જડેશ્વર. આ એક વાત. બીજી વાત, વિભાવેશ્વર. વિભાવેશ્વર એટલે જીવ પોતે રાગદ્વેષ કરે તેમાં પ્રભુ છે. જીવ પોતે રાગદ્વેષ કરે તેમાં પ્રભુ છે, અને એવા રાગદ્વેષ જ્યારે એ કરે છે તો એમાં એને કોઈ અટકાવી શકે એમ થતું નથી. સાક્ષાત તીર્થંકર ભગવાન પણ બીજાના રાગદ્વેષની પ્રભુતાને ટાળી શકે નહીં. બીજાને રાગદ્વેષ થતા હોય તો એને સાક્ષાત દિનેશ્વર ભગવાન પણ અટકાવી દે એમ બને નહીં, ટાળી દે એમ બનતું નથી. અને એવી અવળાઈમાં અજ્ઞાની પ્રભુ છે. એવા રાગદ્વેષ રૂપ અવળાઈ કરે છે એમ કહો કે અવળચંડાઈ કરે છે એમ કહો, જે કહો તે, પણ એમાં એ પ્રભુ છે. એ અજ્ઞાની એમાં એ પ્રભુ છે. પોતે રાગદ્વેષ કરવામાં પણ એ પોતે પ્રભુ છે. એટલે એ રાગદ્વેષના વિભાવ ભાવે થવામાં પોતે પ્રભુ છે, એટલે એવો વિભાવેશ્વર છે. પોતે વિભાવ કરે છે, કરી શકે છે, એટલે એને વિભાવેશ્વર કહ્યું. એટલે પેલું જડની વાત લીધી, એમાં જડેશ્વર એવું પ્રભુત્વ સમજાયું. પછી બીજી વાત, આ જીવ વિભાવ ભાવે થાય છે એવું પ્રભુત્વ સમજાવીને એમ કહે છે કે જીવ એવો વિભાવેશ્વર છે. અને હવે ત્રીજું કહે છે સ્વભાવેશ્વર. સ્વભાવેશ્વર પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન કરી પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટાવે એવો પણ એ પોતે પ્રભુ છે. એટલે એ સ્વભાવેશ્વર છે. જીવ પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન કરી પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટાવે એવા પ્રભુત્વ સહિત તે સ્વભાવેશ્વર છે. આ ત્રણ પ્રકારે પ્રભુત્વની વાત કરી. અને હવે એ વાત 69 અને 70 ગાથામાં આવે છે, તો આપણે ગાથા 69 લઈએ. કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 69. એવમ કત્તા ભૂતા હોજમ અપ્પા સગેહિમ કમ્મેહિમ હિંદદી પારમ પારમ સંસારમ મોહ સંછન્નો. સંસ્કૃતમાં ગાથા છે. એવમ કરતા ભોગતા વન્નાત્મા સ્વકૈહી કર્મભી હિંડતે પારમ પારમ સંસારમ મોહ સંછન્ન. ગુજરાતીમાં ગાથા છે. કરતા અને ભોગતા થતો એ રીત નિજ કર્મો વડે જીવ મોહથી આછન્ન શાંત અનંત સંસારે ગમે. 69મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે એવમ સ્વકહી કર્મભી, એટલે કે એ રીતે પોતાના કર્મોથી કરતા ભોગતા ભવન, કરતા ભોગતા થતો
आत्मा मोह संचन्न आत्मा मोह आच्छादित वर्ततो थको पारम अपारम संसारम शांत अथवा अनंत संसार मां हिंदते परिभ्रमण करे छे। शू कहे छे? ए रीते पोताना कर्मोथी करता भोगता थतो आत्मा मोह आच्छादित वर्ततो थको सअंत अथवा अनंत संसार मां परिभ्रमण करे छे। ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે આ કર્મ સંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે, પ્રભુત્વ ગુણનું આ વ્યાખ્યાન છે અને એમાં જીવને કર્મ સંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ પણ કેવી રીતે છે એ કહેવામાં આવ્યું છે। એટલે કહે છે કે આ કર્મ સંયુક્તપણાની મુખ્યતાથી પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન છે। આગળ કહે છે કે એ રીતે પ્રગટ પ્રભુત્વ શક્તિને લીધે જેણે પોતાના કર્મો વડે નિશ્ચયથી ભાવ કર્મો અને વ્યવહારથી દ્રવ્ય કર્મો વડે કર્તૃત્વ અને ભોક્તૃત્વનો અધિકાર ગ્રહણ કર્યો છે એવા આ આત્માને અનાદિ મોહ આચ્છાદિતપણાને લીધે વિપરીત અભિનિવેશ ઉપજ્યો હોવાથી સમ્યક જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, તેથી તે શાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે। આ પ્રમાણે જીવના કર્મ સહિતપણાની મુખ્યતાપૂર્વક પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન કરવામાં આવ્યું। આખો પેરેગ્રાફ એક લીટીનો છે અને એમાં સંયુક્તપણાની મુખ્યતાથી જીવના પ્રભુત્વ ગુણનું વ્યાખ્યાન કરવામાં આવ્યું। સહેજ આપણે એને સમજીએ। શું કહે છે કે આ કરતા ભોગતા સંબંધીની જે વાત કરી તો એવું પ્રભુત્વ એને છે, કોને છે? જીવને છે। તો કહે છે કે એ રીતે, એટલે આ જે અગાઉ બધી વાત કરી કરતા ભોગતાપણા સંબંધીની જીવને વિશે, તો એ ઉપરથી કહે છે કે એ રીતે પ્રગટ પ્રભુત્વ શક્તિને લીધે જેણે, એટલે જીવે પોતાના કર્મો વડે નિશ્ચયથી ભાવ કર્મો અને વ્યવહારથી દ્રવ્ય કર્મો વડે, પોતાના કર્મો કયા? પણ કયા કર્મો જીવને કયા કર્મો? ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ બે છે, એટલે આ જે વાત કરવી છે એમાં બંનેને લઈ લીધા છે। એટલે કહે છે કે એ રીતે પ્રગટ પ્રભુત્વ શક્તિને લીધે જેણે પોતાના કર્મો વડે, એટલે નિશ્ચયથી ભાવ કર્મો વડે અને વ્યવહારથી દ્રવ્ય કર્મો વડે કર્તૃત્વ અને ભોક્તૃત્વનો અધિકાર ગ્રહણ કર્યો છે, એટલે કે કર્તૃત્વ અને ભોક્તૃત્વ ને એણે ગ્રહણ કર્યું છે અથવા તો એ કર્તૃત્વ અને ભોક્તૃત્વ કરી રહ્યો છે, એનો અધિકાર ગ્રહણ કર્યો છે, એટલે કે એ કર્તૃત્વ અને ભોક્તૃત્વ સહિત છે। કેમ કે અહીંયા જે જીવ લીધો છે એ કર્મ સંયુક્ત લીધો છે અને એને જે પ્રભુત્વ શક્તિ છે તો એમાં એને આવું કર્તૃત્વ અને ભોક્તૃત્વ છે। તો કહે છે કે એ રીતે પ્રગટ પ્રભુત્વ શક્તિને લીધે પોતાની પ્રભુત્વ શક્તિ પ્રગટ જ છે, એને કારણે એને આવું કર્તૃત્વ ભોક્તૃત્વ છે। તો એવા આ આત્માને અનાદિ મોહ આચ્છાદિતપણાને લીધે વિપરીત અભિનિવેશ ઉપજ્યો હોવાથી, મોહ આચ્છાદિતપણાને લીધે, મોહ આચ્છાદિતપણું એટલે મોહ સહિત છે, મોહથી ઢંકાયેલો છે એમ કહેવા માંગે છે, પણ એનો અર્થ શું થાય? ખરેખર તો જીવ કાંઈ મોહથી ઢંકાતો નથી, મોહ સહિત છે। તો મોહ આચ્છાદિતપણાને લીધે વિપરીત અભિનિવેશ ઉપજ્યો હોવાથી, વિપરીત અભિપ્રાય એવો, વિપરીત આગ્રહ ઉપજ્યો હોવાથી સમ્યક જ્ઞાન જ્યોતિ અસ્ત થઈ ગઈ છે, એને સમ્યક જ્ઞાનરૂપ જ્યોત અસ્ત થઈ ગઈ છે, તેથી તે સઅંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે। હવે બેને અહીંયા લઈ લીધા,
સો અંત અને અનંત એટલે જે સો અંત સંસારમાં પરિભ્રમણ કરે છે એટલે કે સંસારનો અંત જેને આવે છે સંસારમાં પરિભ્રમણ કરે છે પણ છેવટે એનો અંત આવે છે તો એ તો ભવ્ય છે અને જે અનંત પરિભ્રમણ કરે છે એ અભવ્ય છે એટલે બંનેને આમાં લઈ લીધા છે તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ પ્રવચન પ્રસાદ ભાગ પહેલો પાના નંબર 343 વીર સંવત 2478 ચૈત્ર સુદ 14 શનિવારના દિવસનું આ પ્રવચન છે એમાં ગુરુદેવ કહે છે કે જીવ અનાદિથી અવિદ્યારૂપી પરિણમે છે જીવ અનાદિથી અવિદ્યારૂપી પરિણમે છે અજ્ઞાન ભાવે પરિણમી રહ્યો છે ત્યારથી અનાદિથી જ્યારથી છે ત્યારથી તે અજ્ઞાન ભાવે પરિણમી રહ્યો છે આ શાસ્ત્રોના જ્ઞાન કરે એટલે કઈ એ જ્ઞાન ભાવે થઈ જતો નથી શાસ્ત્ર વાંચે એનો અર્થ કરે અને કોઈને પછી અર્થ કરીને સમજાવે એવો વિસ્તાર કરે અને એમાં કદાચ એ શાસ્ત્રી થાય કે પીએચડી થાય એથી કરીને એ જ્ઞાન ભાવે થતો નથી એને જ્ઞાન કહેતા નથી જેને આત્માનું જ્ઞાન થયું છે એ જ જ્ઞાની છે એ જ જ્ઞાન ભાવે પરિણમી શકે જેને આત્માનું જ્ઞાન નથી એ હજી અવિદ્યારૂપે જ પરિણમી રહ્યો છે જીવ અનાદિથી અવિદ્યારૂપી પરિણમે છે જ્ઞાનાવરણ આદિ જડકર્મનો ઉદય જળમાં છે કોઈને એમ લાગે કે હા અજ્ઞાન ભાવે જીવ પરિણમે છે કેમ કે જ્ઞાનાવરણ આદિ કર્મ છે ને જ્ઞાનાવરણીય કર્મ છે દર્શનાવરણીય કર્મ છે એટલે જીવ અજ્ઞાન ભાવે છે તો ગુરુદેવ પહેલા જ સ્પષ્ટતા કરી દે છે કે ભાઈ જો એમ નહીં તું એ વાતને બાજુ પર મૂકી દે જ્ઞાનાવરણીય કર્મ જડ કર્મ છે એના ઉદયને કારણે તું અજ્ઞાન ભાવે છે એમ નથી કેમ કે જડ કર્મ છે અને જડ કર્મના ઉદય છે એ બધું જડનું જડમાં રહ્યું એ જડનું જડમાં રહ્યું એ વખતે પણ તું તારા જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે પૂર્વે એવા ભાવ કર્યા એટલે એના નિમિત્તે આ જ્ઞાનાવરણ આદિ જડ કર્મ બંધાયા તો એના ઉદય પણ કર્મના ઉદય કર્મને વિશે જ રહે છે અને એવા ઉદય હોય ત્યારે પણ તું તારા સ્વભાવ ભાવે થવાનો પુરુષાર્થ કરી શકે છે જ્ઞાન ભાવે થઈ શકે છે એટલે ગુરુદેવ કહે છે કે જ્ઞાનાવરણ આદિ જડ કર્મનો ઉદય જળમાં છે એટલે કર્મ તને વિકાર કરાવતું નથી કર્મ તને અજ્ઞાન ભાવે રાખે છે એમ નથી પોતે પોતાના સ્વભાવની પ્રભુતા ચૂકે છે પોતે પોતાના સ્વભાવની પ્રભુતા ચૂકે છે અને અજ્ઞાન કરે છે તો કર્મનો ઉદય એમાં નિમિત્ત કહેવાય છે એનો અર્થ એ થયો કે જો એ ધારે તો પોતે પોતાના સ્વભાવની પ્રભુતાનું લક્ષ કરી અને સ્વભાવ ભાવે થઈ શકે પોતે કેવો મહાપ્રભુ છે પોતે અનંત ગુણનો પિંડ છે પોતાના સ્વરૂપનું પહેલા દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા બરાબર નિર્ણય કરે કે પોતાનું આવું સ્વરૂપ છે પોતાના સામર્થ્યનો પણ એવો બરાબર નિર્ણય કરે અને પછી સ્વભાવ ભાવે થવા ધારે તો થઈ શકે છે તો એને પેલા કર્મના ઉદયો કાંઈ કરતા નથી એટલે એને નડતા નથી એ અજ્ઞાન ભાવે રહેવા માંગે છે તો કર્મના ઉદયો એમાં નિમિત્ત કહેવાય પણ જો એ અજ્ઞાન ભાવે કે મિથ્યાત્વના ભાવે રહેવા નથી માંગતો તો એ કર્મના ઉદયો એને નિમિત્ત થતા નથી શું કહે છે ગુરુદેવ કે પોતે પોતાના સ્વભાવની પ્રભુતા ચૂકે છે અને અજ્ઞાન કરે છે તો કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે આ પ્રમાણે જીવદ્રવ્ય નિશ્ચયથી રાગ દ્વેષનો અને નિમિત્ત રૂપે કર્મનો કરતા ભોગતા થાય છે આ વાત આપણે સમજ્યા છીએ જીવદ્રવ્ય નિશ્ચયથી રાગ દ્વેષનો અને નિમિત્ત રૂપે કર્મનો કરતા ભોગતા થાય છે અગાઉની ગાથામાં એ બધી વાત આવી ગઈ હવે કહે છે
કે ભવ્યની અપેક્ષાએ સંસાર શાંત કહેવાય છે. ભવ્યની અપેક્ષાએ સંસારનો અંત છે, સો અંત અંત સહિત સંસાર છે. ભવ્યને સંસારનો અંત આવે છે. ભવિજી પોતાના આત્માનું ભાન કરીને રાગ દ્વેષ ટાળશે તેથી ભવિને સંસારના કરતા ભોગતાપણાનો અંત છે. ભવિને ભવ્યજીવને સંસારના કરતા ભોગતાપણાનો અંત છે અને અભવિને કદી સંસાર ટળશે નહીં. અભવી જીવ પોતે જ્ઞાન ભાવે થઈ શકતો નથી તેથી અભવી કદી સંસાર ટાળશે નહીં, માટે તેનો સંસાર અનંત છે. અહીં ભવી અને અભવી બંનેની પ્રભુતા બતાવે છે. એને પણ પ્રભુતા છે અને આને પણ પ્રભુતા છે. ભવી સંસારને ટાળે તો પણ પોતાની પ્રભુતાથી ટાળે છે અને અભવી ન ટાળે અને રખડે તો પણ તે પોતાની પ્રભુતાથી છે. કોઈ બીજું એને એમાં કાંઈ કરાવી દે છે એમ નથી. આવું પ્રભુત્વ જીવનું છે. ભવી સંસારને ટાળે તો પણ પોતાની પ્રભુતાથી ટાળે છે અને અભવી સંસારને ટાળતો નથી અને સંસારમાં ભ્રમણ કર્યા જ કરે છે તો તે પણ પોતાની પ્રભુતાથી છે. એટલે જીવની આ પ્રભુતા છે. આ પ્રમાણે પાંચ પરાવર્તનરૂપ સંસાર ધારણ કરીને અજ્ઞાની ચાર ગતિમાં રખડે છે. પાંચ પરાવર્તન કયા છે? પાંચ પરાવર્તન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એવા પાંચ પરાવર્તન છે. દ્રવ્ય પરાવર્તન એટલે શું? દ્રવ્યના સંયોગોમાં, જુદા જુદા દ્રવ્યોના સંયોગમાં એને ફરવું થાય છે. પરાવર્તન એટલે કે ત્યાં બધે ફરવું થાય છે. તે પાંચ એવા છે કે જેમાં જીવને ફરવું થાય છે. એમાં દ્રવ્ય તો અનેક દ્રવ્યના સંયોગમાં એ આવે છે તો એ દ્રવ્યથી પરાવર્તન છે. ક્ષેત્ર, જુદા જુદા ક્ષેત્રોમાં એને જવાનું થાય છે એટલે ક્ષેત્રથી પરાવર્તન છે. ત્રીજું કાળ એટલે ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, એ કાળમાં એને ફરવાનું થાય છે એટલે એને કાળથી પરાવર્તન છે. ભાવ એટલે જુદા જુદા શુભાશુભ ભાવોમાં, અનેક પ્રકારના ભાવોમાં એને ફરવાનું થાય એટલે એવા ભાવે એ થાય છે તો એવું એને ભાવથી પરાવર્તન છે. અને પાંચમું ભવ એટલે આ ચાર ગતિરૂપ ભાવમાં એને ફરવાનું થાય છે એવું એ ભવથી પરાવર્તન છે. એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એવા પાંચ પ્રકારના પરાવર્તનમાં જીવ રખડી રહ્યો છે. હવે ગુરુદેવ સમજાવે છે કે અહીં સ્પષ્ટ કહ્યું છે કે જીવ શુભાશુભ ભાવોના કારણે રખડે છે, પોતાની પ્રભુતાથી રખડે છે, કોઈ રખડાવતું નથી. જો પ્રભુતાથી રખડે છે એટલે કે એ બધું પોતાનું જ છે, એ શક્તિ પણ પોતાની જ છે. અભવ્ય જીવ છે એ અભવ્ય જીવ પણ એવા શુભભાવ કરે છે અને એટલો બધો દ્રવ્યશ્રુતનો અભ્યાસ પણ કરે છે તો એ બધું એનું પ્રભુત્વ છે. એટલા બધા શુભભાવ કર્યા હોય કે એ નવમી ગ્રેવિક સુધી દેવલોકમાં જાય અને એ જ રીતે એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે, શાસ્ત્રોનો આગમોનો અભ્યાસ કરે, અગિયાર અંગ અને નવ પૂર્વ સુધીનું જ્ઞાન એને થઈ શકે છે પણ એ પોતે જ્ઞાન ભાવે પરિણમતો નથી. એટલે આ બધું જે કરે છે એ પોતાની પ્રભુતાથી કરે છે અને એ જ્ઞાન ભાવે નથી થઈ શકતો. જ્ઞાન ભાવે નથી થઈ શકતો એટલે દેવલોકમાંથી પછી પાછો પડે છે, ફરી પાછો મનુષ્ય થાય છે કે તિર્યન થાય છે, દેવમાં જાય છે, એમ એનું ચાલ્યા જ કરે છે. એટલે કહે છે કે એ પોતે એવા ભવના ભ્રમણ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે તો પણ એની પ્રભુતાથી કરે છે. અને ભવ્ય જીવ અનાદિથી આવા ભ્રમણ કરતો હતો પણ
ક્યારેક એને શુભાશુભ ભાવ ને છોડીને શુદ્ધ ભાવે થવાનું થઈ જાય છે. એટલે કે પોતે એવા દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જીનવાણી ને પોતે જેમ છે તેમ સ્વીકારી આત્મસાત કરી અને પોતાના સ્વભાવ ભાવે પરિણામ જાય છે, જ્ઞાન ભાવે થઈ જાય છે, એટલે સમ્યક દર્શન થાય છે અને પછી આગળ વધી અને એવો પુરુષાર્થ થાય છે એટલે એને કેવળ જ્ઞાન પણ થાય છે એટલે એના સંસારનો અંત આવે છે. તો એ ભવ્ય જીવને પણ એની પ્રભુતાથી એ થાય છે એટલે આવો પ્રભુત્વ ગુણ છે. તો અહીંયા આ વાત કરે છે કે અહીં સ્પષ્ટ કહ્યું છે કે જીવ શુભાશુભ ભાવોના કારણે રખડે છે. એ ભવ્ય અભવ્ય બધાને માટે એ વાત તો છે, કોઈ પણ જીવને માટે એના રખડવાનું કારણ તો એના શુભાશુભ ભાવ છે. એટલે કે એ પોતે પોતાના સ્વભાવ ભાવે થયો નથી અને શુભાશુભ ભાવે એટલે અશુદ્ધ ભાવે થાય છે એટલે રખડવાનું થાય છે, બીજું કોઈ એને રખડાવે છે એમ નથી. પોતાની પ્રભુતાથી રખડે છે, કોઈ રખડાવતું નથી. પોતે મિથ્યા દર્શન જ્ઞાન અને ચારિત્ર રૂપી અશુદ્ધ પરિણતિથી એટલે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર રૂપી અશુદ્ધ પરિણતિથી આચ્છાદિત છે. પોતે જ એવા મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર રૂપ અશુદ્ધ પરિણતિથી આચ્છાદિત છે. કોઈએ એને કર્યો છે એમ નથી, કર્મને લીધે આચ્છાદિત કયો નથી. શુભાશુભ ભાવની રૂચિ શુભાશુભ ભાવની રૂચિ અને સ્વભાવની અરૂચિ તે મિથ્યા ભાવ છે. સ્વભાવ એટલે શુદ્ધ નિશ્ચય નથી, જેને આપણે સ્વભાવ કહીએ છીએ, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એને અનુસરીને થતો જે ભાવ જે ત્રિકાળ એવો ને એવો રહે છે એ સ્વભાવ. તો એવા સ્વભાવની એને અરૂચિ છે અને આ શુભાશુભ ભાવની રૂચિ છે એ મિથ્યા ભાવ છે. પોતાના સ્વરૂપથી વિપરીત જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે. પોતાના સ્વરૂપનું જેવું જ્ઞાન ભાન હોવું જોઈએ એવું નથી અને એના કરતા વિપરીત પ્રકારનું એને જ્ઞાન છે તો એ મિથ્યા જ્ઞાન છે. અને શુભાશુભ ભાવ રૂપે પરિણમન તે મિથ્યા આચરણ છે. અહીંયા ત્રણેયની વાત લીધી છે. મિથ્યા ભાવ કોને કહ્યો કે સ્વભાવની અરૂચિ છે અને શુભાશુભ ભાવની રૂચિ છે એવો જે ભાવ એ મિથ્યા ભાવ કયો. મિથ્યા જ્ઞાન કોને કહ્યું તો પોતાના સ્વરૂપથી વિપરીત જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે. અને મિથ્યા આચરણ કોને કહ્યું તો કે એનું શુભાશુભ ભાવ રૂપે જે પરિણમન છે તે મિથ્યા આચરણ છે. શુભાશુભ ભાવ રૂપે જે રહે છે એ મિથ્યા આચરણ છે. પણ આ બધું જીવ પોતે પોતાની પ્રભુતાથી કરે છે, એને કોઈ કર્મ કરાવે છે એમ નથી. અહીંયા તો એ વાત લેવી છે, અહીંયા પ્રભુત્વ ગુણની વાત લીધી છે તો કર્મની વાતની સાથે આ વાતને લીધી છે. કર્મની વાત પૂરી કરી, કરતા ભોક્તાપણાની વાત પૂરી કરી અને પછી પ્રભુત્વની વાત કરી, એમાં આ વાત લેવી છે કે એ કર્મને કારણે કાંઈ થાય છે એમ નથી. એ બધું પોતાનું જ પ્રભુત્વ છે, પોતાની શક્તિ છે. આ વાતમાં કહે છે, અજ્ઞાની જીવો કહે છે કે જેમ જાદુગર દોરી ખેંચે અને પૂતળીને નચાવે છે તેમ કર્મરૂપી દોરી જાદુગરની જેમ સંસારી જીવોને નચાવે છે, પણ તે માન્યતા ભૂલવાળી છે. કોઈ કર્મરૂપી દોરી સંસારી જીવોને નચાવનારી નથી. કર્મો સંસારમાં જીવોને ફેરવે છે, નચાવે છે, આવું જે બોલે છે ને એમને તો કાંઈ અભ્યાસ નથી, સમજ્યા વગર બોલે છે. કોઈક બોલી ગયું એટલે એ પણ બોલે છે કે કર્મરૂપી દોરી જાદુગરની જેમ સંસારી જીવોને નચાવે છે એટલે એ પણ બોલવા માંડે છે. કોણ ને કોને નચાવે ભાઈ, જરાક તો વિચાર કર. શાસ્ત્રના અભ્યાસ વિના આવા વિધાનો કરે છે, પુસ્તકો પણ લખે છે અને બસ કર્મ બધે નડે છે.
કર્મને એને જેમ હિન્દુઓમાં ભગવાનને સર્વોપરી સ્થાપી દીધો છે એ જગતનું નિયમન કરનારો છે અને એમ જે કહી દીધું છે એવી રીતે આ જૈનોએ કર્મને જ નિયમન કરનાર કહી દીધો. જીવોનું બધું નિયમન કોણ કરે તો કે કર્મ કરે, કર્મ જે પ્રમાણે હોય એ પ્રમાણે થાય. આવી વાત આખી ચાલી રહી છે. આ અજ્ઞાન ભાવ છે પ્રભુ, આ સત્ય નથી, આ મોટું મિથ્યાત્વ છે, મૂળમાં ભૂલ છે. એની એ માન્યતામાં જ ભૂલ છે કે કર્મ એને નચાવે છે, જીવોને સંસારમાં ખેંચી જાય છે. આ બધી વાત જે છે એ બધી ભૂલ ભરેલી વાત છે, એ માન્યતા ભૂલવાળી છે. અહીં કહે છે કે જીવ પોતાની ભૂલથી જ આ વિભાવ પર્યાય ધારણ કરી અને સંસારમાં ભમે છે, નાચે છે, ફરે છે, ભ્રમણ કરે છે. અહીં કહે છે કે પોતાની ભૂલથી જ જીવ અનેક વિભાવ પર્યાય ધારણ કરી સંસારમાં નાચે છે, એને કોઈ કર્મ નચાવતું નથી. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, કોઈએ એને હેરાન કર્યો નથી, પોતે પોતાને ભૂલી ગયો છે, પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો છે, પોતાના સ્વભાવથી ચ્યુત થયો છે એટલે હેરાન થાય છે. કોઈએ એને હેરાન કર્યો નથી, કોઈએ હેરાન કર્યા નથી, કર્મ જળ છે અને તે હેરાન કરતું નથી. માટે કર્મને લીધે હું હેરાન થતો નથી, કર્મને લીધે ખરેખર હું હેરાન થતો નથી. મારા અજ્ઞાનના કારણે વિભાવરૂપ સ્વતંત્રપણે થાઉં છું, કોઈ મને વિભાવરૂપ કરાવતું નથી, પણ હું મારા અજ્ઞાનને કારણે સ્વતંત્રપણે વિભાવ ભાવે થાઉં છું, વિકારી ભાવે થાઉં છું. એમ જો પોતે જ્ઞાન કરે તો પોતાની ભૂલ સમજાય અને પોતાની ભૂલ સમજી અને પાછો ફરે, અને એમ જ્યારે થાય તો પછી સ્વભાવરૂપ થવાની એનામાં લાયકાત તો પડી જ છે, સ્વભાવ ભાવે પરિણમવાની એનામાં લાયકાત પડી છે. એટલે કે એમ નિર્ણય કરે કે આ હું વિભાવ ભાવે થાઉં છું એ અજ્ઞાનને કારણે છે, હવે આ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા મને એ સમજાયું છે કે હું સિદ્ધ સમાન ભગવાન આત્મા છું, શુદ્ધ છું અને હું મારા સિદ્ધત્વને પ્રગટ કરવા માટે સક્ષમ છું, તો મારામાં એવી સ્વભાવરૂપ થવાની લાયકાત તો પડી જ છે, એ મારી લાયકાત છે, એને મારે ક્યાંય બહારમાં લેવા જવાની જરૂર નથી. અને એમ જે સમજે એ એવો પુરુષાર્થ કરી અને મુક્તિના માર્ગે વળે છે અને એને મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય છે, મુક્તિનો માર્ગ હાથ આવે છે. એ દિવસનું આ પ્રવચન પૂરું થયું. તે પછીથી 20 સંવત 2478 ચૈત્ર સુદ 4 શનિવાર દિવસના પ્રવચનમાં આગળ કહે છે કે કર્મ જળ છે, કર્મ આત્માને રખડાવતા નથી પણ આત્મા પોતાની ભૂલથી રખડે છે. આત્મા ભૂલ કરવામાં પ્રભુ છે અને ધર્મ કરવામાં પણ પ્રભુ છે. આત્મા ભૂલ કરવામાં પ્રભુ છે અને ધર્મ કરવામાં પણ પ્રભુ છે. પોતાની ભૂલ છે, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની રૂચિ કરી તેમાં રમણતા કરવી તે ધર્મ છે. એટલે એવું કરવા માટે પણ એ પોતે પ્રભુ છે, શક્તિમાન છે. અનુકૂળ શરીર કે શરીરના એવા સહનથી ધર્મ થાય છે એવી કેટલાકની માન્યતા છે, તો ગુરુદેવ કહે છે કે ના, એમ નથી. અનુકૂળ શરીર કે સહનમથી ધર્મ થતો નથી, એવા તો ઘણાને શરીર હોય છે, તેથી કરીને કઈ બધાને ધર્મ થઈ જાય છે. અને એવું સહન પ્રાપ્ત થાય તો કઈ પુરુષાર્થ વિના ધર્મ થાય છે? શરીર અનુકૂળ છે એવું સહન પણ છે તો પણ પુરુષાર્થ તો રહ્યો જ છે. કેવો પુરુષાર્થ છે? પોતાના સ્વભાવ ભાવે થવાનો, સ્વભાવ ભાવે ટકી રહેવાનો અને સ્વભાવ ભાવે સ્થિર થવાનો પુરુષાર્થ તો કરવો જ પડે છે. તીર્થંકર ભગવાનને જન્મથી પરમ ઔદારિક શરીર પ્રાપ્ત થયું હોય છે, તો શું એ પરમ ઔદારિક શરીર મળ્યું છે એટલે એ તીર્થંકર થાય છે? ના, પોતાના એવા
પુરુષાર્થથી એ પોતે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. કેવો પુરુષાર્થ છે? પોતે પોતાના સ્વભાવ ભાવે સ્થિર થઈ જાય છે. મહા મોટો પુરુષાર્થ છે એના, એમના પુરુષાર્થની તો શું વાત થાય. પ્રભુના પુરુષાર્થને વિશે શું વાત કરીએ. સાતમા ગુણસ્થાનથી ઉપરનો આખો જે પુરુષાર્થ છે એ અદભુત પુરુષાર્થ હોય છે. તો એ પુરુષાર્થથી ધર્મ થાય છે, કાંઈ અનુકૂળ શરીર કે સહનથી ધર્મ થતો નથી. જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માની શક્તિને રોકે, જ્ઞાનાવરણીય આદિ કર્મો આત્માની શક્તિને રોકે ના, કોઈ રોકતું નથી. કોઈ કર્મ એની શક્તિને રોકતું નથી. પોતે આત્માનો સ્વભાવ ચૂકીને પોતાના અપરાધથી ભૂલ કરે છે તો પછી એમાં કર્મ નિમિત્ત કહેવાય છે, બાકી ખરેખર કર્મ એને રોકતા નથી. પુણ્ય પાપ બંને દોષ છે. પુણ્ય છે એ પણ બંધનું કારણ છે અને પાપ છે એ પણ બંધનું જ કારણ છે. એ કંઈ આત્માનો ગુણ નથી. પુણ્યથી અને શરીરથી ધર્મ માની જીવ ચાર ગતિમાં રખડે છે. આ ભૂલ છે, એની ભૂલને કારણે એને રખડવું થાય છે. કોઈએ આ પ્રશ્ન કર્યો છે કે ભૂલ કેમ થાય છે, આવી ભૂલ કેમ થાય છે? એ શરીરથી ધર્મ માને છે, સ્વભાવથી ધર્મ માને છે, પુણ્યથી ધર્મ માને છે, તો એ ભૂલ છે. તો પણ એવી ભૂલ કેમ થાય છે? ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. ગુરુદેવ કહે છે કે આત્માની વર્તમાન પર્યાયની યોગ્યતાથી ભૂલ થાય છે. કોઈ ભૂલ કરાવે છે એમ નહીં. ભૂલ કેમ થાય છે એટલે જો તમે એમ માનતા હો કે કર્મ એને ભૂલ કરાવે છે તો એ વાત મનમાંથી કાઢી નાખો. કોઈ ભૂલ કરાવતું નથી. આત્માની વર્તમાન પર્યાયની યોગ્યતાથી ભૂલ થાય છે. પર પદાર્થની ભૂલ થતી નથી, પર પદાર્થથી ભૂલ થતી નથી. કોઈ પર પદાર્થનું કંઈક બીજું પરિણમન થઈ ગયું એટલે એ જીવને નડ્યું, અથવા તો કોઈ પર પદાર્થ અથવા તો બીજો કોઈ જીવ જીવને એવી ભૂલ કરાવે છે એમ નથી. પર પદાર્થનો આત્મામાં અભાવ છે, તદ્દન અભાવ છે. કર્મ જડ છે, વિકારમાં કર્મનો અત્યંત અભાવ છે. એટલે કે જીવના વિકારી પરિણામમાં કર્મનો અત્યંત અભાવ છે, કર્મ એનાથી જુદા છે. જીવ પોતે વિકાર કરે છે તો એમ કહેવાય કે કર્મ તેમાં નિમિત્ત છે. વિકાર થયા પહેલા એમ ન કહી શકાય કે કર્મ વિકારમાં નિમિત્ત છે. વિકાર થાય અને ન પણ થાય. મુનિઓને પણ કર્મના ઉદય હોય પણ વિકાર ન થાય તો એમને ક્યાંથી એ નિમિત્ત થાય? અહીંયા 69મી ગાથામાં કહ્યું છે કે મોહ સંચણો, એવા શબ્દ પડ્યા છે ને, મોહ સંચણો. તો એનો અર્થ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપ અશુદ્ધ પરિણતિથી આત્મા ઢંકાયેલો છે. મોહ સંચણો, મોહથી ઢંકાયો એમ. તો મોહમાં શું આવે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એટલે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર એવી અશુદ્ધ પરિણતિથી આત્મા ઢંકાયેલો છે. એમ નથી કે મોહ કર્મે એને ઢાંક્યો છે. મોહ કર્મથી ઢંકાયો નથી ભાઈ, મોહ કર્મથી ઢંકાયો નથી. મોહ સંચણોનો અર્થ એવો થાય છે કે જીવની પોતાની પરિણતિ એવી છે. કેવી પરિણતિ છે? કે એ પરિણતિમાં એને મિથ્યા દર્શન એટલે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર છે એવી અશુદ્ધ પરિણતિથી આત્મા ઢંકાયેલો છે. મોહ કર્મથી ઢંકાણો નથી, તેમજ મોહ કર્મને લીધે ઢંકાણો નથી. મોહ કર્મથી પણ ઢંકાણો નથી અને મોહ કર્મને લીધે પણ ઢંકાણો નથી. મોહ કર્મથી ઢંકાયો છે એમ કહેવું તે નિમિત્તનું કથન છે. હું ચિદાનંદ છું તેવી રુચિ છોડીને હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું તો એનો વિચાર જ ક્યારેય કર્યો નથી. એટલે કહે છે કે એવી રુચિ છોડીને અનુકૂળ નિમિત્તથી લાભ થશે, પુણ્યથી ધર્મ થશે એવી માન્યતાને મિથ્યા દર્શન કહે છે.
હવે આ ત્રણેયની વ્યાખ્યા ફરીથી કરી છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રની વ્યાખ્યા બહુ સરસ રીતે અહીંયા કરી છે. ગુરુદેવ કહે છે કે હું ચિદાનંદ છું તેવી રૂચિ છોડીને અનુકૂળ નિમિત્તથી લાભ થશે એવી માન્યતા, એવી શ્રદ્ધા ખોટી શ્રદ્ધા, પુણ્યથી ધર્મ થશે એવી ખોટી શ્રદ્ધા, તો એવી શ્રદ્ધાને, એવી માન્યતાને મિથ્યા દર્શન કહે છે. એવું એ મિથ્યા દર્શન કર્મ કરાવતું નથી, મોહની કર્મ એવું મિથ્યા દર્શન કરાવતું નથી. તત્વાર્થ સૂત્રમાં મિથ્યા દર્શન વગેરેના ઔદયિક ભાવને જીવનું સ્વતત્વ કહેલ છે. તત્વાર્થ સૂત્રમાં મિથ્યા દર્શન વગેરેના ઔદયિક ભાવને જીવનું સ્વતત્વ કહેલ છે. એ જીવનું સ્વતત્વ છે, બીજું કોઈ કરાવે છે એમ નથી. કર્મનો ઉદય પરતત્વ છે. આ ઔદયિક ભાવને ત્યાં સ્વતત્વ કહ્યું છે અને કર્મનો ઉદય છે તે પરતત્વ છે. ઔદયિક ભાવ એટલે આ ભાવ, મિથ્યા માન્યતાના ભાવો જે બધા, તો એ જીવનું તત્વ કહ્યું છે, જીવનું સ્વતત્વ કહ્યું છે અને કર્મનો ઉદય છે એ પરતત્વ છે. એટલે પરતત્વથી મારામાં ખરેખર કાંઈ થતું નથી, અને છતાં પણ જો હું એમ માનું કે આ પરતત્વ એટલે કે આ કર્મનો ઉદય એ મને વિકાર કરાવે છે, અથવા તો પુણ્ય પ્રકૃતિનો ઉદય, કર્મની પુણ્ય પ્રકૃતિનો ઉદય મને ધર્મનું કારણ થાય છે, તો આ બધી ખોટી માન્યતાઓ છે, એ મારી ખોટી માન્યતા છે, એટલે એવું મિથ્યા દર્શન છે. પરતત્વથી મારામાં કાંઈ થતું નથી, જડની ક્રિયા હું કરી શકતો નથી, પુણ્ય પાપ મારું સ્વરૂપ નથી, હું તો જ્ઞાતા છું એવી સાચી રૂચિ કરવી જોઈએ, પણ એવી સાચી રૂચિ નહીં કરતા વિકારથી ધર્મ થાય એવી માન્યતા કરે છે, તો એ માન્યતા મિથ્યા દર્શન છે અને તે જીવના સ્વતત્વમાં થાય છે. આવી માન્યતા, મિથ્યા દર્શનની માન્યતા, એ જીવના પોતાના તત્વમાં થાય છે, સ્વતત્વમાં થાય છે, અને એમાં કર્મના ઉદય કે જે પરતત્વ છે એ ખરેખર કાંઈ કરતા નથી. આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, તેના ગુણો ત્રિકાળ છે અને વર્તમાન પર્યાય અશુદ્ધ છે. વર્તમાનમાં ભલે પર્યાય શુદ્ધ છે, પણ આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે અને એના ગુણો ત્રિકાળ છે, અને એનું અંદરમાં એવું શુદ્ધ પરિણમન પણ ચાલી રહ્યું છે. દયાદાન કે કામ ક્રોધની પર્યાય એક સમયની છે, મોક્ષ માર્ગ પણ પર્યાય છે અને કેવળ જ્ઞાન પણ પર્યાય છે. આ બધી પર્યાય છે. પોતે ત્રિકાળી શુદ્ધ તત્વ છે, પોતે શુદ્ધ છે, સદાય શુદ્ધ છે. આત્માનો ત્રિકાળ સ્વભાવ શુદ્ધ છે. તેની રૂચિ છોડીને નિમિત્તથી લાભ માનવો, એક સમયના વિકાર જેટલો આત્માને માનવો, અથવા એક સમયના જ્ઞાનના ઉઘાડ જેટલો માનવો, તે મિથ્યા દર્શન છે. જો મિથ્યા દર્શન વિશે ગુરુદેવે ઘણી વાત કરી, ઘણી સરસ રીતે સમજાવ્યું છે. એક સમયના જ્ઞાનના ઉઘાડ જેટલો માનવો તે પણ મિથ્યા દર્શન છે. એને નિર્મળ પરિણામ થયા હોય તો એ નિર્મળ પરિણામ જેવડો માનવો એ પણ મિથ્યા દર્શન છે. એક સમયના વિકાર જેવડો માનવો એ તો મિથ્યા દર્શન છે જ, પણ પોતાને નિર્મળ પરિણામ થયા હોય, એક સમયના જ્ઞાનના ઉઘાડ થયા હોય તો એવડો માનવો એ પણ મિથ્યા દર્શન છે. તો આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ. સુખ રાવ અનંત સુસંત ચરી દિન રાત રહે.